ભુજ તાલુકાના ધાણેટી ખાતે કોડી સેના કચ્છ ગુજરાત દ્વારા સામાજિક મીટિંગ સાથે વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સોળ છ બે હજાર ઓગણીસ રવિવારના રોજ મહાસાપુરા મંદિર ધાણેટી તાલુકો ભુજ ખાતે કોડી સેના કચ્છ ગુજરાત દ્વારા સામાજિક મીટિંગ સાથે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો પ્રમુખ કોડી સેના સબુભાઈ કોલી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી કોલી સમાજના આગેવાનો સાથે અન્ય સમાજના આગેવાનો અને ડોક્ટરોનું સામયુગ અને ફૂલમારા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ઢાણેટીના આજુબાજુ વીસ જેટલા ગામડાઓના આગેવાનો પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને સાથે સાથે સમાજને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમાજમાં વધુમાં વધુ સંગઠન થાય અને સમાજના હિતના આયોજન થાય તેવી પ્રમુખ વિજયભાઈ કોહલીએ જણાવ્યું હતું અને મેડિકલ ચેકઅપ કેમ્પમાં સોથી પણ વધુ લોકો જોડાયા હતા જેમાં ઉપસ્થિત ડોક્ટરો ડોક્ટર ફહીમ લાલા ભુજ ડોક્ટર વિશાલ દેસાઈ ભુજ સાથે આયુર્વેદિકના ડોક્ટરો હાજર રહ્યા હતા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ કચ્છ જિલ્લા કોળી સેના વિજયભાઈ કોલી પ્રમુખ નલિયા તાલુકા કોળી સેના રામજીભાઈ કોલી પ્રમુખ માંડવી તાલુકા કોળી સેના ઝુમકભાઈ કોલી પ્રમુખ મુંદ્રા તાલુકા મંજીભાઈ કોલી પ્રમુખ માનકુવા કોડી સેના રામજીભાઈ કોલી પ્રમુખ ભુજ તાલુકા કોળી સેના રમેશભાઈ કોલી ઉપપ્રમુખ પશ્ચિમ કચ્છ કોલી સમાજ ઇસ્માઈલભાઈ કોલી ઉપપ્રમુખ નલિયા તાલુકા કોળી સેના વેરસીભાઈ કોલી યુવા પ્રમુખ નખત્રાણા તાલુકા કોળી સેના દાનાભાઈ કોલી શિવજીભાઈ કોલી બાબુભાઈ કોલી નારણભાઈ કોલી બબાભાઈ કોલી વાલજીભાઈ કોલી સુમારભાઈ કોલી જુમાભાઈ કોલી અને શિવજીભાઈ કોલી વાઘજીભાઈ આહિર સરપંચ ધાણેટી દેવજીભાઈ આહિર સરપંચ ઉખણ કાનાભાઈ કોલી અધાભાઈ કોલી કાસુભાઈ કોલી સિદ્ધિકભાઈ કોલી રામજીભાઈ કોલી વિસાભાઈ કોલી આમદભાઈ કોલી સાથે મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી અબ્દુલભાઈ રાયમાં મહામંત્રી હિતરક્ષક સમિતિ સાથે જુસફભાઈ પ્રજાપતિ સમાજ સૌ સામાજિક આગેવાનો કાર્યકર્તાઓ અને ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી બાય રાજેશ કોલી મીડિયા કન્વીનર કચ્છ જિલ્લા કોડી સેના જય કોડી સમાજ પરસોત્તમભાઈ સોલંકી થાપક છે કોડી સેનાના જે ગુજરાતના મંત્રી છે અને એમના ભાઈ શ્રી હીરાભાઈ સોલંકી એમના નિજા હેઠળ પરસોત્તમભાઈની નિજા હેઠળ અને દિવેશભાઈને નિજા હેઠળ આપણે ધાણેટી મધ્ય જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બહુ સુંદર આવા ભગીરથ કોળી સમાજની અંદર થાય હું કોળી સમાજને ખરેખર ધન્યવાદ આપું છું અને આવી સોચ વિચારણા જે શંભુભાઈ બહુ કરી અને એમની આખી ટીમ શંભુભાઈ પછી આપણા બબ્બાભાઈ પછી રૂળાભાઈ નારણભાઈ જે બધા કમિટી આખી મળી અને આવા રૂડા કેમ્પ રાખ્યા એ લોકો એમ કીધું કે વિજયભાઈ તમારા નીજે હેઠળ આવું એક પ્રોગ્રામ કરવું છે તો મેં કીધું વાંધો નથી આપણે કોળી સમાજની અંદર હેત અને સમાજની કેમ આગળ લાવી એ જો કદાચ તમે આવી રીતના કરી શકતા હો તો અમે તમારા સાથે છીએ કોળી સેનાની અંદર અમે એક એક ઝૂબેશ બહુ મોટો ઉપાડ્યો છે અને એમાં જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અહીંયા ઓછામાં ઓછા પેશન બસ બસોથી આજુબાજુ બસોની આજુબાજુ પેસન હતા ધાણીટીના વાઘજીભાઈ આહિર એ પણ અહીંયા આવી કે ખરેખર કોળી સમાજ ની અંદર આવા કેમ્પ થાય છે તો આગેવાનોને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું કે આવા સારા કાર્ય સમાજ માટે કરતા રહ્યો સમાજના આગેવાનો બહુ સારું કામ કરી રહ્યા છે એટલે એ લોકો પણ એમ કીધું કે વિજયભાઈ આવા કાર્યોમાં અમે ગમે ત્યારે અમારી ક્યાંક પણ જરૂર પડશે તો અમારા યુવા છોકરાઓ જેટલા પણ છીએ કોડી સેનાની અંદર જોડાયેલા એ અમે તમારા સાથે હંમેશા રહીશું એક ખાલી વિજયભાઈ નથી કરતો ઘણા એવા લોકો પ્રશ્નો ઉપાડે છે કે ભાઈ વિજયભાઈ જે એક વિજયભાઈની નથી વિજયભાઈની તાકાત સમાજ છે વિજયભાઈની તાકાત સમાજ છે અને વિજયભાઈની તાકાત સમાજના આગેવાનો જે મારા કમિટીના માણસો છે જે મારા કમિટીના હોદ્દેદારો છે જે મારા મારા સાથે ખંભો ખંભો મલાવી ગમે ત્યારે રાતના બે વાગે ફોન કરું કે સાહેબ આપણે કોળી સમાજ માટે આવું સારું કાર્ય ભગીરથ કાર્ય કરવું છે અને હાજરી આપે છે અને સાથ સહકાર પણ બહુ એમના સાથે મને મળે છે સમાજનું ઉજળું નામ જ્યારે થયું તો સોશિયલ મીડિયાથી અને સોશિયલ મીડિયામાં જે રાજેશ પશ્ચિમ કચ્છ કોલી સમાજના મીડિયા કન્વીનર છે આવા યુવા છોકરાઓ અને એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ આપું છું કે સમાજ માટે પોતાનું આપણી સમાજની અંદર સેવા કરવા માટે હાજર રહે છે સાથે એક આપણા ભુજ ગામના જ આપણે હિતેશભાઈ કોહલી છે એ અત્યારે પોસ્ટમાં સર્વિસ કરે છે આપણી સમાજના સેવા માટે હાજર રહે છે એટલે બહુ હું એમને પણ અભિનંદન અને એમનો આભારી છું અને આવા લોકો ને આવા યુવા છોકરો કદાચ આવી ઉત્સાહથી આપણી જો સમાજમાં કામ કરશું તો સો ટકા સમાજનું નામ ઉજળું સાથે અને આપણે આ જે કેમ્પ રાખવામાં આવેલું હતું એ કેમ્પમાં એવું નહોતું ખાલી કોલી સમાજ એવું નથી ખાલી કોલી સમાજ માટે નહોતું આપણે હર સમાજ માટે આ કેમ્પ રાખેલું હતું કોઈ પણ પેશન્ટ હોય એમ આમાં લાભ લઈ શકે એટલે હું જે કોળી સમાજ તરફથી અને કોળી સેનાની નેજા હેઠળ જે કેમ્પ રાખવામાં આવ્યું આવું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હું શંભુભાઈ અને શંભુભાઈની ટીમને ખૂબ અભિ અભિનંદન અને ખરેખર વંદન કરું છું કે સમાજના આવા સારા વિચારો અને સમાજને સારી દિશામાં લઈ જાય છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તો કોળી સમાજની સો ટકા જાગૃતિ આવે છે અને આવશે અને એકસો દસ ટકા આપણી કોળી સમાજની દિશામાં સારી લઈ જશું જય કોળી સમાજ આજે કોળી સમાજના બધા આગેવાનો દ્વારા બહુ સારામાં સારો મેડિક્લેમ કેમ્પ આજે રાખવામાં આવેલો છે જેમાં વ્યવસ્થા પ્રમાણે એને બહુ સારી રીતે બધું અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે ઘણા બધા આંખના દર્દીઓ મેં જોયા સૌથી સારી વાત એ છે કે દરેક દર્દીઓને આંખની બીમારી હતી પોઝિટિવ પેશન્ટ હતા ઘણીવાર કેમ્પમાં એવું હોય છે કે પેશન્ટ ખોલું ફ્રી ટાઈમ માટે આવતા હોય ખા બહુ કોઈ બીમારીને એમને ટાઈમપાસ કરવા આવતા હોય એ એક દર્દી બહુ જરૂરી હતા અગત્ય હતા અને ખરેખર લાભાર્થી હતા હવે આ કેમ્પ બીજા કેમ્પ કરતાં જરા વિશિષ્ટ એ હતો કે આજે અમારી આખી ઇન્સ્યોરન્સની ટીમ અને સરકારશ્રીની યોજનાની ટીમના માણસો બી અમારી સાથે હતા એટલે માત્ર બીમારી નહીં પણ બિલકુલ આમ આદમી કે જેને કદાચ બહુ એજ્યુકેશન ના હોય નોલેજ ના હોય એને ખરેખર કયા લાભ મળે છે એની ખબર ના હોય એના વિશે અમે પૂરતી માહિતી આપી છે મારા ખ્યાલથી અમે અંદાજા પ્રમાણે સૌથી બસો પેશન્ટ જોયા છે આંખના અમે અને એમાં લગભગ એમાં ફિફ્ટી પર્સન્ટ લોકોને ઓપરેશનની જરૂર છે આંખના દરેક સમાજ માટે એક જ માર્ગદર્શન છે કે આપણે બધા શું છે એક જ મા બાપના બાળકો છે એકચ્યુઅલી વી આર ધ ચિલ્ડ્રન ઓફ વન પેરેન્ટ્સ એમ કહેવાય કોડી સમાજ અને એટલા માટે ઉપરવાળા તો ક્યારે અલગ વરસાદ બધાને જ આપે છે તડકો બધાને પડે છે તો એને કોઈ ડિફરન્શિયેશન નથી કર્યું આપણે બધા બધું કર્યું છે એટલે દરેક સમાજ માટે નિયમ એક જ છે કે યુનિટી હોવી જોઈએ તમે એકબીજાના માણસને ગાઈડન્સ આપો આવી રીતે કમિટી બનાવો પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય એને સારી રીતે માર્ગદર્શન આપો કે ભાઈ જે ગરીબ માણસો જે મિડલ વર્ક છે જે સારા લોકો છે એને કયા કયા લાભો મળે છે અને ખાસ કરીને હેલ્થની અંદર કેમકે સમાજ તંદુરસ્ત બનશે મેઇન વસ્તુ એજ્યુકેશન અને શિક્ષિત બનશે તો વિચારો સારા આવશે વિચારો સારા આવશે તો આપણો દેશ ડેવલપ થશે એન્ડમાં શું થશે દેશનું ડેવલપમેન્ટ થશે બીજા દેશો આપણાથી ડેવલપ એટલા માટે છે કે એ લોકો એજ્યુકેશન પર બહુ ધ્યાન આપે ભણતર ઉપર ભણતર હોય તો ઓટોમેટિકલી માણસ પોતાની બીમારી શરીરનું ધ્યાન રાખશે એને સારા વિચાર આવશે સમાજને ઉપયોગી બનશે નમસ્તે મિત્રો ધાણેટી મંતિએ કોળી સમાજ દ્વારા અને પ્રમુખશ્રી દ્વારા જે કેમ્પનું આયોજન કરાવું મેડિકલ કેમ્પનું એકદમ બહુ સારી રીતે કન્ડક્ટ થયો અને બહોળા પ્રમાણમાં દર્દીઓએ લાભ લીધો છે અને ભવિષ્યમાં આવો જ કેમ્પ કરતો રહે અને આ જ રીતને અમારો સપોર્ટ રહેશે ગમે ત્યારે કોઈપણ અમારા ડૉક્ટર તરફથી કે અમારા તરફથી ગમે ત્યારે કોઈપણ રીતની જરૂર હોય અમારા ફિલ્ડની જરૂર હોય તો હંમેશા કોળી સમાજને મદદ કરવા માટે અમે હંમેશા તૈયાર છીએ હું શંભુભાઈ જે આપણે આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું આ મેડિકલ કેમ્પમાં હું એક નહીં પણ મારી આ સાથે બધી ટીમ બધા ઓગણીસ ગામના પણ આગેવાનો પણ હતા અને આ એક ટીમનું મોટો આયોજન થયું માટે અહીંયા ઓછામાં ઓછા આંખના બસોથી દોઢસો જેટલા દર્દીઓ હતા એમાં પચાસ એવી પણ હતા કે જેને ઓપરેશનની જરૂર હતી તો અમે પણ એમને કીધું છે કે જો ઓપરેશનની કાંઈ બી તમને જરૂરી પડે તો અમે તમારી સાથે જઈએ અને જ્યારે પણ તમે કહેશો ત્યારે તમારી સાથે જ રહેશો જય કોળી સમાજ